नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपने हेलो एरिन नी रासायनिक प्रक्रिया में पहली प्रक्रिया नो अभ्यास करी गया। हेलो एरिन नी टोन रासायनिक प्रक्रिया एमा केंद्र अनुरागी विस्थापन प्रक्रिया, हेलो आल्केन करता हेलो एरिन नी केंद्र अनुरागी विस्थापन प्रक्रिया मुश्किल छे तेनो अभ्यास जोई गया, नु कारण अने एमा डाउ पद्धति नो अभ्यास करी गया। हवे हेलो एरिन नी बीजी प्रक्रिया जोवानी छे, हेलो एरिन नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ। विद्यार्थी मित्रों खूब ज अगत्यनुं छे, तो हेलो एरिन नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ, इलेक्ट्रॉन अनुरागी एटले धनायन वडे थतुं विस्थापन अने केन्द्र अनुरागी एटले ऋणायन वडे थतुं विस्थापन। तो हेलो एरिन बेन्झीन नी जेम इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ जेवी के सल्फ हेलोजिनेशन एटले क्लोरिनेशन, ब्रोमिनेशन, नाइट्रेशन, सल्फोनेशन, फिडल ग्राफ प्रक्रिया आपे छे। जेवी रीते विद्यार्थी मित्रों बेन्झीन पण जुदी जुदी प्रक्रिया आपे, बेन्झीन नु नाइट्रेशन थाय, बेन्झीन नु सल्फोनेशन थाय, बेन्झीन नु क्लोरिनेशन अने ब्रोमिनेशन एटले हेलोजिनेशन थाय, बेन्झीन नी फिडल ग्राफ प्रक्रिया एटले बे प्रक्रिया अल्काइलेशन अने एसाइलेशन एटले फिडल ग्राफ प्रक्रिया आपे छे, તેમ હેલો એરિન પણ આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ। ચાલો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ? નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફિડલ ગ્રાફ પ્રક્રિયાઓ આપે છે। હવે હેલોજન પરમાણુ આંશિક અક્રિયકારક સમૂહ હોવા છતાં તે ઓર્થોપેરા નિર્દેશક હોય છે। એટલે હેલોજન પરમાણુ આંશિક અક્રિયકારક એટલે આ વિસ્થાપન પ્રક્રિયા માટે અવરોધ ઉત્પન્ન કરે, અક્રિયકારક એટલે અવરોધ ઉત્પન્ન કરે, હોવા છતાં તે ઓર્થોપેરા નિર્દેશક બને છે। તેથી વિસ્થાપન હેલોજન સમૂહના ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે। બીજો પોઈન્ટ કે હેલોજન પરમાણુ શું છે? આંશિક અક્રિયકારક, એ પણ હું સમજાવીશ કે બેન્ઝીન જેવી રીતે પ્રક્રિયા આપે છે એવી રીતે હેલો એરિન ની આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલી સરળ નથી, કારણ કે હેલોજન પરમાણુ એ આંશિક અક્રિયકારક છે। બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ખેંચે, હું સમજાવીશ, આંશિક અક્રિયકારક એટલે કે નિષ્ક્રિય કારક, અવરોધ કરતો હોવાને કારણે એ ઓર્થો પેરા નિર્દેશક છે। તેથી વિસ્થાપન પ્રક્રિયા હેલોજન સમૂહના ઓર્થો અને પેરા સ્થાનમાં થાય। હેલો બેન્ઝીનમાં સંસ્પંદન ને ધ્યાનમાં લેવાથી ઓર્થો પેરા અસર સમજાવી શકાય। એટલે જો હવે ક્લોરોબેન્ઝીન અથવા હેલોબેન્ઝીન એમાં સંસ્પંદન આપણે જોઈએ, ક્લોરીન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન 6, હવે જો આ બંધ બહાર આવે તો ક્લોરીન, જો ક્લોરીન બે અસર, એક તો માઇનસ આય અસર, વિદ્યાર્થી મિત્રો માઇનસ આય અસર એટલે ઋણ પ્રેરક અસર, તો બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ને પોતાના તરફ આકર્ષે, અથવા તો જો તે માઇનસ આય ઋણ પ્રેરક ને બદલે જો તે દાન કરે તો સંસ્પંદન અસર। તો જો ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન દાન કરે, જો એ દાન કરશે તો આ અંદરનો બંધ બહારમાં આવે તો ઓર્થો સ્થાનમાં નેગેટિવ, અને આ સિંગલ બંધ હતો ત્યાં ડબલ બંધ થઈ ગયો, ક્લોરીને દાન કર્યું એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવ્યો। વિદ્યાર્થી મિત્રો સંસ્પંદન થાય એટલે આ બંધ બહાર આવે તો નેગેટિવ, એટલે આ પ્લસ થાય તો ક્લોરીન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં દાનમાં આપી ડબલ બોન્ડ બનાવે, ક્લોરીને દાન કર્યું એટલે એના પર પોઝિટિવ ચાર્જ, ફરી પાછો આ અંદર આવે તો આ પેરામાં બહાર આવશે એટલે પેરામાં નેગેટિવ, અને આ બહાર હતો બોન્ડ તે અંદર આવી ગયો, ફરી પાછા પેરા સ્થાનના બે ઇલેક્ટ્રોન અંદર જાય તે ફરી પાછો ઓર્થોમાં બહાર આવી જશે, અને આ જો અંદર જાય તો ફરી પાછો ઓરિજિનલ મૂળ સ્થિતિમાં આવી જાય। તો હેલો એરિનમાં સંસ્પંદન થાય તેને કારણે તમે જોશો તો મેટા સ્થાન કરતા ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે। તમે જો ઋણ ચાર્જ ક્યાં આવ્યો? ઓર્થોમાં, પેરામાં, ઓર્થોમાં, કોઈ પણ સમૂહની નજીકના સ્થાન છે તે ઓર્થો, સામેનું સ્થાન પેરા, પણ કોઈ જગ્યાએ મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી, તેથી સંસ્પંદનને કારણે મેટા સ્થાન કરતા ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે। બીજી બાજુ જોઈએ, આ કોની વાત થઈ? સંસ્પંદન, કે હેલો એરિનમાં સંસ્પંદન થાય તો ઓર્થો અને પેરા સ્થાન, કારણ કે ક્લોરીન પરમાણુ સંસ્પંદનને કારણે બેન્ઝીનનો બંધ બહાર આવે તો પેલો ક્લોરીન પોતાનો અબંધકારક અંદર આપી દેશે, તો સંસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે। હવે બીજી બાજુ હેલોજન એ માઇનસ આય અસર ધરાવે છે, એને કહેવાય ઋણ પ્રેરક અસર। તો હેલોજન
परमाणु माइनस आई ऋण प्रेरक असर ने कारण बेन्जीन वलय माथी इलेक्ट्रॉन ने पोताना तरफ आकर्षे छे। जो संस्पंदन थाय तो कोई प्रश्न नहीं, ऑर्थो अने पेरासन में नेगेटिव चार्ज आवे, पण जो हेलोजन परमाणु माइनस आई असर धरावे तो दान करवाने बदले ते इलेक्ट्रॉन ने खेचे माइनस आई असर धरावे तो माइनस आई असर ने कारण इलेक्ट्रॉन ने बेन्जीन वलय माथी पोताना तरफ आकर्षे। परिणामे बेन्जीन नी सरखामणी में हेलोएरिन थोड़ी मात्रा में अक्रिय बनी जाए छे। एनो रीजन बे छे, जो क्लोरोबेन्जीन हेलोएरिन एमा संस्पंदन थाय तो बेन्जीन ना बंध बहार आवे, तो बेन्जीन पर धन वीज भरावे तो क्लोरीन पोताना बंधकारक अंदर दान करे। संस्पंदन थाय तो कोई प्रॉब्लम नहीं, बहु मजा आवशे संस्पंदन थाय, कारण के ऑर्थो अने पेरासन में नेगेटिव चार्ज निकले छे। पण जो आ बेन्जीन जो माइनस आई असर धरावे एटले के बेन्जीन माथी इलेक्ट्रॉन ने पोताना तरफ क्लोरीन समूह हेलोजन समूह माइनस आई असर धरावे तो बेन्जीन माथी इलेक्ट्रॉन ने पोताना तरफ आकर्षे तो शू थाय बेन्जीन में धन वीजभार उत्पन्न थाय, एने कारण बेन्जीन अक्रियकारक बनी जाए छे। एटले कहेवामां आव्युं छे के हेलोएरिन नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ बेन्जीन नी सरखामणी में केवी छे, वधु मुश्किल छे, धीमी छे, तेथी बेन्जीन नी सरखामणी में वधु उग्र परिस्थिति नी जरूर पड़े। चलो विद्यार्थी मित्रों, पहलू एक कारण, एक बाजु बेन्जीन इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ आपे, हेलोएरिन इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया आपे, पण आ बेमां कोण सरळताथी झड़पथी आपे हेलोएरिन, कारण पूछाय हेलोएरिन नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया बेन्जीन करता धीमी छे, शुं लखीशुं? तो सिंपल काउंटिंग, हेलोएरिन बेन्जीन नी जेम इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ जेवी के नाइट्रेशन सल्फोनेशन हेलोजिनेशन फिडलग्राफ प्रक्रियाओ आपे छे। हेलोजन परमाणु आंशिक अक्रियकारक समूह होवा छता पण ऑर्थो अने पेरा निर्देशक छे, तेथी विस्थापन हेलोजन समूहना ऑर्थो अने पेरा स्थानमां थाय। हेलो ए बेन्जीन में संस्पंदन ने कारणे ऑर्थो पेरा असर नीचे प्रमाणे समझावी शकाय, कारण के संस्पंदन थाय तो मेटा स्थान करता ऑर्थो अने पेरा स्थानमां इलेक्ट्रॉन घनता वधे छे, अने ऑर्थो अने पेरा में जो ऋण वीज भरावे तो इलेक्ट्रॉन अनुरागी एटले धन आयन सरळताथी ऑर्थो अने पेरा स्थानमां दाखल थई शके, कारण के आपणे प्रक्रिया कई जोवाना, इलेक्ट्रॉन अनुरागी एटले धन आयन दाखल करवानो छे। तो जो ऑर्थो अने पेरामां जो ऋण वीज भरावे तो धन आयन सरळताथी ऑर्थो अने पेरा स्थानना ऋण वीजभारमां दाखल थई शके छे, तेथी संस्पंदन ने कारणे के ऑर्थो पेरा असर दर्शावे छे। હવે સંસ્પંદન ને કારણે મેટા સ્થાન કરતા ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે। હવે બીજો પોઈન્ટ, વધુમાં હેલોજન પરમાણુ માઇનસ આઈ અસર ઋણ પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર એટલે બંધના ઇલેક્ટ્રોન ને પોતાના તરફ આકર્ષે, ધન પ્રેરક અસર પ્લસ આઈ તો દાન કરે, અગિયારમાં આપણે જોઈ ગયા, ઋણ પ્રેરક અસર તો બંધના ઇલેક્ટ્રોન ને પોતાના તરફ આકર્ષે, ઋણ પ્રેરક અસર ને કારણે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન ને આકર્ષે। परिणामे बेन्जीन नी सरखामणी में हेलोएरिन में थोड़ी मात्रा में अक्रिय बनी जाए छे, जे कारण बेन्जीन एटले रेग्युलर हतुं संस्पंदन थिया करे, पण हेलोएरिन में हेलोजन शुं करे, बेन्जीन माथी इलेक्ट्रॉन पोताना तरफ खेंची ले, तेने कारणे बेन्जीन करता हेलोएरिन में अक्रियकारक अक्रिय बनी जाए छे, अक्रियकारक उत्पन्न थाय छे, अवरोध उत्पन्न थाय छे, तेथी हेलोएरिन संयोजन में इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ धीमी छे अने बेन्जीन करता वधु उग्र परिस्थिति नी जरूर पड़े। विद्यार्थी मित्रों, मानू समझ पड़ी, हेलोएरिन नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया बेन्जीन करता धीमी। रीजन, बेन्जीन नी जेम इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ नाइट्रेशन सल्फोनेशन हेलोजिनेशन फिडलग्राफ प्रक्रिया आपे, हेलोजन परमाणु आंशिक अक्रियकारक, शुं काम अक्रियकारक, कारण के ते बेन्जीन माथी इलेक्ट्रॉन ने पोताना तरफ आकर्षे, शुं काम? माइनस आई असर ने कारणे, तेथी हेलोएरिन मां वलय मां अक्रियकारक उत्पन्न थाय, अवरोध उत्पन्न करे, तेम छतां ते ऑर्थो अने पेरा निर्देशक असर आपे छे। हेलो बेन्जीन मां संस्पंदन ने ध्यान मां लईए तो ऑर्थो अने पेरा असर समझावी शकाय, कारण के संस्पंदन ने कारणे मेटा स्थान करता ऑर्थो अने पेरा स्थान मां इलेक्ट्रॉन घनता वधु जोवा मळे छे। विद्यार्थी मित्रों, बीजो हेलोजन परमाणु ऋण प्रेरक असर ने कारण बेन्जीन माथी इलेक्ट्रॉन ने पोताना तरफ आकर्षे,
परिणामे बेन्झीन नी सरखामणीमां हेलोएडिनमां अक्रिय कारक उत्पन्न थाय छे। तेथी हेलोएडिन संयोजनमां इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ धीमी पड़े छे। शुं काम धीमी? जो हेलोजन परमाणु माइनस आय असर नी धरावे तो कोई प्रॉब्लम नथी, कारण के संस्पंदन ने कारणे ऑर्थो अने पेरा स्थानमां ऋण वीजभार आवे छे। ऑर्थो अने आ ऑर्थो पेरा, ऑर्थो अने पेरा स्थानमां ऋण वीजभार आवे छे અને અર્ધો અને પેરામાં ઋણ વીજભાર આવે તો ધન આયન સરળતાથી અર્ધો અને પેરા સ્થાનમાં દાખલ થાય, પણ જો હેલોજન બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન જો મેળવવા જાય તો પ્રોબ્લેમ થાય, તો બેન્ઝીન કેવું બની જાય છે? અક્રિયકારક બની જાય છે, કારણ કે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન મેળવે તો બેન્ઝીનમાં ધન વીજભાર ઉત્પન્ન થાય અને ધન વીજભાર એટલે તે અસ્થાયી બની જાય છે। એને કારણે એમ કહેવાય કે બેન્ઝીન કરતા હેલોએડિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ધીમી છે, કારણ કે ક્લોરીન સંસ્પંદન કરે તો વાંધો નથી બેન્ઝીનમાં, પણ ક્લોરીન માઇનસ આય અસરને કારણે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે તેથી તેમાં સંસ્પંદન શક્ય બને નહીં। હવે એની વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ। હેલોજિનેશન, વિદ્યાર્થી મિત્રો, ક્લોરોબેન્ઝીનની નિર્જલ એપીસીએલ થ્રી ઉદ્દીપકની હાજરીમાં ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરીનની અસર વાત થઈ ગઈ ઓર્થો અને પેરા, કારણ કે અહીં આપણે એવું સમજવાનું છે કે હેલોજનની માઇનસ આય અસર કરતા સંસ્પંદન અસર પ્રબળ છે। કઈ અસર પ્રબળ છે? માઇનસ આય અસર કરતા સંસ્પંદન અસર પ્રબળ છે, તેને કારણે તે ઓર્થો અને પેરા સ્થાનમાં પ્રક્રિયા આપે। તો એકવાર ક્લોરીન ઓર્થોમાં જાય, બીજી વાર પેરામાં જાય, આથી પેરામાં આવે તો આને કહેવાય પેરા ડાયક્લોરોબેન્ઝીન, આઈયુપીએસી નામકરણ 1,4 ડાયક્લોરોબેન્ઝીન મુખ્ય નિપજ, 1,2 ડાયક્લોરોબેન્ઝીન। વિદ્યાર્થી મિત્રો, હેલોજિનેશન માં બે આવે, ક્લોરિનેશન પણ આવે અને બ્રોમિનેશન પણ આવે। તમે જો Br2 લેવું હોય તો બ્રોમોબેન્ઝીન, Br2 નિર્જલ FeBr3, તો શું થશે? અહીં 1,4 ડાયબ્રોમોબેન્ઝીન, 1,2 ડાયબ્રોમોબેન્ઝીન। તો વિદ્યાર્થી મિત્રો, હું માનું હેલોજિનેશન સમજ પડી ગઈ। ક્લોરોબેન્ઝીન Cl2 નિર્જલ FeCl3, 1,4 ડાયક્લોરોબેન્ઝીન, 1,2 ડાયક્લોરોબેન્ઝીન। ચલો નાઇટ્રેશન, નાઇટ્રેશન કોની સાથે થાય? સાંદ્ર HNO3 સાથે। કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની। તો આમાંથી શું ઉત્પન્ન થાય? NO2+ જે ધન આયન, આમાંથી કયો? Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી, જે એકવાર ક્યાં જાય? ઓર્થોમાં, અને બીજી વાર ક્યાં જાય? પેરામાં। અહીં નાઇટ્રેશન પ્રક્રિયામાં કયો ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને? NO2+, અને એક વાર ઓર્થોમાં જાય, બીજી વાર ક્યાં જાય? પેરામાં। તો બને 1 ક્લોર, અહીંથી નંબર આપીએ 1,2,3,4, સો 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન મુખ્ય નિપજ, 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન અલ્પ અથવા ગૌણ નિપજ। તો નાઇટ્રેશન કોની સાથે થાય? સાંદ્ર HNO3। કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં। ચાલો સલ્ફોનેશન, સલ્ફોનેશન કોની સાથે થાય? સાંદ્ર H2SO4, અને સાંદ્ર H2SO4 ઉદ્દીપક અને પ્રક્રિયક તરીકે બંને વપરાય, તો આમાંથી ઉત્પન્ન થાય SO3H+, સલ્ફોનિયમ આયન। જેવી રીતે નાઇટ્રોનિયમ આયન, ક્લોરોનિયમ આયન, સલ્ફોનિયમ આયન, એક વાર ઓર્થોમાં જાય અને બીજી વાર પેરામાં જાય, તો આની સક્રિયતા વધી ગઈ, ક્રિયાશીલતા। તો 1,2,3,4, સો 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ, 1,2,2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ। ચાલો ત્રણ પ્રક્રિયા જોઈએ। હેલોજિનેશન, ક્લોરોબેન્ઝીન, Cl2, નિર્જલ FeCl3, 1,4 ડાયક્લોરોબેન્ઝીન, 1,2 ડાયક્લોરોબેન્ઝીન, બ્રોમિનેસ, સેકન્ડ નાઇટ્રેશન, ક્લોરોબેન્ઝીન, સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, ઓર્થોનાઇટ્રો ક્લોરોબેન્ઝીન અથવા તો 1,4-ક્લોરો નાઇટ્રોબેન્ઝીન, 1,4-ક્લોરો 2-નાઇટ્રોબેન્ઝીન। સલ્ફોનેશન, ક્લોરોબેન્ઝીન, સાંદ્ર H2SO4 ગરમ કરો, 4-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ, 2-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ। ચાલો ચોથી પ્રક્રિયા, ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, કઈ પ્રક્રિયા? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા। ક્લોરોબેન્ઝીન ની મિથાઇલ ક્લોરાઇડ, આનું નામ શું? મિથાઇલ ક્લોરાઇડ, ક્લોરોમિથેન, મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં, નિર્જલ એટલે જેમાં જળ પાણી નથી તે હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સૌથી પહેલા આમાંથી મિથાઇલ આયન બને,
જે એકવાર અર્ધોમાં અને બીજી વાર પેરામાં જાય તો આનું નામ થઈ ગયું આની ક્રિયાશીલતા વધારે વન ક્લોરો ફોર મિથાઇલ બેન્ઝીન વન ક્લોરો ટુ મિથાઇલ બેન્ઝીન ચાલો ફિડલ ગ્રાફ આ પ્રક્રિયાને નામ આપ્યું આલ્કાઇલેશન આલ્કાઇલેશન એટલા માટે કે આલ્કાઇલ સમૂહ ઉમેરાયો એટલે ક્લોરોબેન્ઝીન મિથાઇલ ક્લોરાઇડ નિર્જલ AlCl3 વન ક્લોરો ફોર મિથાઇલ બેન્ઝીન વન ક્લોરો ટુ મિથાઇલ બેન્ઝીન ત્યાર પછી એમાં જ બીજી જોઈએ એસાઇલેશન વિદ્યાર્થી મિત્રો ક્લોરોબેન્ઝીન એસિટાઇલ ક્લોરાઇડ આનું નામ CH3CO સમૂહ એટલે એસિટાઇલ ક્લોરાઇડ નિર્જલ AlCl3 તો આમાંથી શું બને CH3CO+ અને Cl- આ એક વાર અર્ધોમાં જાય ને બીજી વાર પેરામાં જાય તો આનું નામ થઈ જાય 1 2 3 4 ફોર ક્લોરો એસિટોફિનોલ આનું નામ બેન્ઝીન ની ઉપર COCH3 સમૂહ હોય તો એસિટોફિનોલ ફોર ક્લોરો એસિટોફિનોલ અહીંથી નંબર આપીએ તો 2 ક્લોરો એસિટોફિનોલ તો વિદ્યાર્થી મિત્રો આ ચાર પ્રક્રિયા મેં તમને શીખવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમને ખ્યાલ હશે કે હેલોએરિન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીન કરતા ધીમી કારણ આપો તો આપણે જોઈ ગયા એનું કારણ કારણ હેલોએરિન માં હેલોજન સમૂહ સંસ્પંદન અસર ધરાવે તો ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ની ઘનતા મેટા સ્થાન કરતા વધારે સેકન્ડ જો માઇનસ આય અસર ધરાવે તો બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ને પોતાના તરફ આકર્ષે આથી તેમાં અક્રિય કારક ઉત્પન્ન થાય છે અક્રિય કારક એટલે નિષ્ક્રિયતા ઉત્પન્ન થાય છે પણ માઇનસ આય અસર કરતા સંસ્પંદન અસર પ્રબળ તેથી તેમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય પણ બેન્ઝીન ની સરખામણીમાં ધીમી છે નાઉ ક્લિયર થયું આના માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે ચાર પ્રક્રિયા આપણે જોવાની પહેલી જોઈ ગયા ક્લોરિનેશન ક્લોરોબેન્ઝીન Cl2 FeCl3 1,4 ડાયક્લોરોબેન્ઝીન મુખ્ય નિપજ 1,2 ડાયક્લોરોબેન્ઝીન ગૌણ નિપજ સેકન્ડ નાઇટ્રેશન ક્લોરોબેન્ઝીન સાંદ્રા HNO3 સાંદ્રા H2SO4 તો 1,4 નાઇટ્રોબેન્ઝીન 1,2 નાઇટ્રોબેન્ઝીન ગૌણ નિપજ સલ્ફોનેશન ક્લોરોબેન્ઝીન સાંદ્રા H2SO4 ગરમ કરો એટલે ડેલ્ટા તો 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન CH3Cl નિર્જલ AlCl3 તેમાંથી શું બનશે 1,4 મિથાઇલ બેન્ઝીન 1,4,2 મિથાઇલ બેન્ઝીન એમાં જ બીજું આ પ્રક્રિયાને આલ્કાઇલેશન બીજું એસાઇલેશન ક્લોરોબેન્ઝીન CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ નિર્જલ AlCl3 તો 4 ક્લોરો એસિટોફિનોન 2 ક્લોરો એસિટોફિનોન આ ચાર પ્રક્રિયા સૌથી સહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધન આયન દાખલ થયો આથી એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માનું સમજ પડી હશે ઓકે ક્લિયર થયો સમજાયો ઓકે હવે આપણે જોઈએ પૂરક પ્રશ્ન આમાંથી એક પૂરક પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે આપણે જોઈ ગયા ક્લોરીન કેવો છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થો અને પેરા સ્થાનમાં આપે છે શા માટે કારણ છે વિદ્યાર્થી મિત્રો કે ક્લોરીન શું કરે છે ઇલેક્ટ્રોન આકર્ષક છે ઇલેક્ટ્રોન આકર્ષક એટલે માઇનસ ઋણ પ્રેરક અસર માઇનસ આય અસર ઇલેક્ટ્રોન આકર્ષક છે હવે જો એ હેલોએરિન માંથી જો ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે તો બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ઓછા થાય આથી બેન્ઝીનમાં ધન આયન ઉત્પન્ન થાય એટલે અસ્થાયી બને કારણ કે બેન્ઝીનમાં જો ધન વીજભાર ઉત્પન્ન થાય તો ફરી પાછો ઇલેક્ટ્રોન અનુરાગીયમાં દાખલ નહીં થઈ શકે એટલે ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે છઠ્ઠા ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે તો હું પહેલા બોલી ગયો કે માઇનસ આય અસર કરતા આપણે સંસ્પંદન અસરને પ્રબળ માનવી પડે છે બતાવવી પડે તો જો ક્લોરીન સમૂહ માઇનસ આય એટલે ઋણ પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે છે જ્યારે સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે બે ઘટના બને છે ક્લોરીન જો ઇલેક્ટ્રોન માઇનસ આય અસર હોય તો બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે
પણ જો બેન્ઝીન માં સંસ્પંદન થાય તો ક્લોરીન ઇલેક્ટ્રોન ને શું કરે છે, મુક્ત કરે છે. માઇનસ આયન ને કારણે ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બોકેટાયન ને અસ્થાયી બનાવે છે. વિદ્યાર્થી મિત્રો જો માઇનસ આયન સમજીએ, ધારો કે આ ક્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે છે બેન્ઝીન માંથી, તો ઇલેક્ટ્રોન ખેંચવા વાળો છે. હવે જો આ ધન આયન જો બેન્ઝીન માં દાખલ થવું હોય તો બેન્ઝીન માં જે પાઈ બન છે તે બન, આ પાઈ બન ના ઇલેક્ટ્રોન આ ધન વીજ બળ ધરાવતા આયન ને દાનમાં મળે ઇલેક્ટ્રોન અનુરાગી, તો શું થાય, આ બન બહાર આવે. તો એક તો હાઇડ્રોજન હતો જ, પણ આ જે બન અંદર નો હતો તે બહાર આવ્યો એટલે એ સાથે જોડાઈ ગયો. હવે આ ઇલેક્ટ્રોન આ કાર્બન નો હતો તે હવે આ સમૂહ ને મળી ગયો એટલે આના ઉપર ધન વીજ ભાર ઉત્પન્ન થયો. તમે જોઈ શકો છો આ કાર્બન ના ત્રણ બન, એક ઉપર બે ને ત્રણ, ચોથો જે ઇલેક્ટ્રોન હતો તે તો આ ઈને મળી ગયો એટલે અહીં આ કાર્બન ઉપર ધન વીજ ભાર ઉત્પન્ન થયો. એટલે અસ્થાયી ફિનાઇલ કાર્બોકેટાઇન, ધન બેન્ઝીન માં ધન વીજ ભાર આવે તો ફિનાઇલ કાર્બોકેટાઇન બને. બીજો, એક તો ધન બહેનો ને ક્લોરીન પાછો અંદર થી ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ કેવો થયો, અસ્થાયી બહેનો. તો પહેલા જ બોલી ગયો માઇનસ આયન ને કારણે ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન બનતા ફિનાઇલ કાર્બોકેટાઇન કેવો, અસ્થાયી બનાવે છે, બનતા મધ્યવર્તી કાર્બોકેટાઇન ને અસ્થાયી બનાવે છે. હવે આપણે સંસ્પંદન જોઈએ, જ્યારે સંસ્પંદન ને કારણે હેલોજન કાર્બોકેટાઇન ને સ્થાયી બનાવે છે. જો માઇનસ આયન ને કારણે ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન બનતા કાર્બોકેટાઇન ને અસ્થાયી બનાવે, પણ જો સંસ્પંદન થાય તો હેલોજન કાર્બોકેટાઇન ને સ્થાયી બનાવે, તેથી તે ઓર્થો પેરા સ્થાનમાં અસર વધુ પ્રબળ બને. જો ફરી પાછળ આ પાઈ બનના બે ઇલેક્ટ્રોન આની સાથે જોડાયા, અહીં એક તો હાઇડ્રોજન હતો જ એટલે એની સાથે જોડાયો, ઓકે, એટલે આના ઉપર ધન વીજ ભાર આવ્યો. આની જેમ જ આ ફિનાઇલ કાર્બોકેટાઇન કેવો થયો, અસ્થાયી, ઓકે, ધન વીજ ભાર આવ્યો એટલે અસ્થાયી. પણ સંસ્પંદન થયો એટલે ક્લોરીન શું કરે, ફરી પાછો આ ધન બહેનો તો પોતાના બંધના ઇલેક્ટ્રોન તરત દાનમાં આપી દે એટલે આ દાનમાં આપી દે તો અહીં શું થઈ જાય, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ થઈ જાય તો આનો ધન વીજ ભાર દૂર થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો યસ કે નો, આનો ધન વીજ ભાર દૂર થઈ ગયો. જો કયા કાર્બન ના ચાર, એટલે સંસ્પંદન ને કારણે, કારણ કે આપણે પહેલા સંસ્પંદન જોઈ ગયા, તો જે ફિનાઇલ કાર્બોકેટાઇન જે અસ્થાયી હતો તે હવે શું થઈ જાય છે, સ્થાયી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો એટલે અહીં આપણે સમજવાનું છે બે, કે જો એ ક્લોરીન સંસ્પંદન અસર પામે તો કાર્બોકેટાઇન ને સ્થાયી બનાવે, જો તે માઇનસ આય અસર ધરાવે તો કાર્બોકેટાઇન ને અસ્થાયી બનાવે. આ ક્યાં થયો, ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ નો, ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ એનો હુમલો ઓર્થો સ્થાન પર થયો. ચાલો પેરા સ્થાન પર હુમલો કરે તો શું થાય, તો અહીં એક હાઇડ્રોજન હતો, આ જે બન હતો તે બહાર આવ્યો એટલે ધન વીજ ભાર અહીં ઉત્પન્ન થયો. સંસ્પંદન, આ બન ફરી પાછો અંદર થી ઉભો થઈ ગયો તો અહીં ધન વીજ ભાર ઉત્પન્ન થયો. તરત જ ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન નું દાન કરે એટલે આ ધન વીજ ભાર બેલેન્સ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો બે અસર, ક્લોરીન સમૂહ માઇનસ આયન ને કારણે ઇલેક્ટ્રોન ને આકર્ષે, જ્યારે સંસ્પંદન અસર ને કારણે ઇલેક્ટ્રોન ને મુક્ત કરે. જો સંસ્પંદન ને કારણે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, યુનો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે સંસ્પંદન ને કારણે, માઇનસ આયન ને કારણે ઇલેક્ટ્રોન આકર્ષે છે, જ્યારે સંસ્પંદન ને કારણે હેલોજન કાર્બોકેટાઇન ને માઇનસ આયન ને કારણે ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન વિસ્થાપન દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બોકેટાઇન ને અસ્થાયી બનાવે, જ્યારે સંસ્પંદન ને કારણે હેલોજન કાર્બોકેટાઇન ને સ્થાયી બનાવે, તેથી ઓર્થો અને પેરા સ્થાનમાં અસર વધુ પ્રબળ બને. હવે સંસ્પંદન કરતા માઇનસ આય અસર વધુ પ્રબળ હોય છે, સાંભળજો, સંસ્પંદન કરતા માઇનસ આય અસર વધુ પ્રબળ હોય હેલોએરિનમાં, પણ સંસ્પંદન શું કરે, તેથી વલયમાં ઇલેક્ટ્રોન નો ઘટાડો જોવા મળે. આપણે જાણીએ છીએ કે સંસ્પંદન કરતા માઇનસ આય અસર વધુ પ્રબળ હોય છે, સાંભળજો, હોય છે, તેથી ક્લોરીન બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ખેંચવાનો પ્રયત્ન કરે, તેથી વલયમાં ઇલેક્ટ્રોન નો શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે. પરિણામે વલયમાં શું ઉત્પન્ન થાય, અક્રિય કારણ ઉત્પન્ન થાય છે. વલયમાં અક્રિય કારણ ઉત્પન્ન થાય, જનરલી એવું જ હોય છે કે સંસ્પંદન થાય એના કરતા ક્લોરીન માઇનસ આયન ને કારણે ઇલેક્ટ્રોન ને ખેંચે. આથી બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ઉપર જાય તો પછી શું થવાનું, બેન્ઝીન માં અક્રિય કારણ ઉત્પન્ન થાય, અવરોધ ઉત્પન્ન થાય. પણ બીજી બાજુ સંસ્પંદન અસર માઇનસ આય અસર થી વિપરીત કાર્ય કરે છે. સંસ્પંદન અસર શું કરે, માઇનસ આય અસર એટલે બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ને ખેંચે,
माइनस आ एटले ऋण प्रेरक असर ए शुं करे हेलोजन बेन्जीन माथी इलेक्ट्रॉन ने पोताना तरफ खेंचे संस्पंदन एनाथी विरुद्ध कार्य करे संस्पंदन शुं करे छे ऑर्थो अने पैरा स्थान में इलेक्ट्रॉन घनता वधारे ऑर्थो अने पैरा स्थान में इलेक्ट्रॉन घनता वधे तो इलेक्ट्रॉन अनुरागी विस्थापन नो हुमला माटेनुं जे अक्रियकरण उत्पन्न थयेलुं ते ओछुं करे छे तेथी प्रतिक्रियात्मकता कोना उपर आधार राखे प्रबल ऋण प्रेरक असर અને સ્થાન નિર્દેશક સંસ્પંદન દ્વારા નિયંત્રણ કરી શકાય છે ફરી પાછો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગુ છું ક્લોરિન પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષક છતાં ઓર્થો પેરા સ્થાનમાં પ્રક્રિયા આપે શા માટે ક્લોરિન માઇનસ આયનને કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોનને મુક્ત કરે માઇનસ આયનને કારણે ક્લોરિન સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બોકેટાયન અસ્થાયી બનાવે અને જનરલી માઇનસ આયન પ્રબળ જ હોય પણ આ જો ફક્ત આટલું હોય તો બરાબર તો પ્રક્રિયા નહીં થતે પણ બીજી બાજુ સંસ્પંદન શું કરે કાર્બોકેટાયનને સ્થાયી બનાવે છે જેથી ઓર્થો પેરા સ્થાનમાં અસર પ્રબળ બની જાય છે સંસ્પંદન કરતા માઇનસ આયન અસર વધુ પ્રબળ હોય તેથી બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનનો ઘટાડો જોવા મળે તેથી તેમાં અક્રિયકરણ ઉત્પન્ન થાય છે પણ સંસ્પંદન અસર શું કરે સંસ્પંદનને કારણે સંસ્પંદન અસર આ માઇનસ આયનથી વિરુદ્ધ કાર્ય કરે માઇનસ આયનમાં શું થાય ક્લોરિન પોતાના ઇલેક્ટ્રોનને ખેંચે આમાં ધન આયન ઉત્પન્ન થાય જે સ્થાયી નહીં થાય પણ સંસ્પંદનને કારણે શું થાય છે આનાથી વિરુદ્ધ કાર્ય કરે તેથી જે ધન ઉત્પન્ન થયેલો હોય તેને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે કોણ સંસ્પંદન અસર એટલે ક્લોરિન ઇલેક્ટ્રોન આપીને એનો ધન વીજભારને શું કરે છે બેલેન્સ કરે તેથી વલયમાં જે અક્રિયકરણ ઉત્પન્ન થયેલું તેમાં શું કરે ઘટાડો કરે છે તેથી કહી શકાય કે સંસ્પંદન અસર માઇનસ આયનથી વિપરીત કાર્ય કરે તેથી તે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગીના હુમલા માટેની અક્રિયકરણને ઓછું કરે કારણ કે ઓર્થો અને પેરા સ્થાનમાં સંસ્પંદન થાય તો ઋણ વીજભાર આવે તેથી ઇલેક્ટ્રોન અનુરાગીનો હુમલો કેવો બને સરળ તેથી એમ કહેવાય કે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા કેટલી તો પ્રબળ આય અસર ઉપર આધાર રાખે કે ભાઈ હેલોજનની આય અસર કેવી માઇનસ આય અસર અને સ્થાન નિર્દેશક સંસ્પંદન દ્વારા નિયંત્રણ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો હું માનું તમને ક્લિયર થયું હશે બહુ જ અગત્યનો સવાલ છે સમજો ક્લોરિન સમૂહ કેવો છે ઇલેક્ટ્રોન આકર્ષક છતાં એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્યાં થાય છે ઓર્થો અને પેરામાં સમજાવવાનું છે ટેક્સ્ટબુકમાં બી કારણ સાથે આપ્યું છે ક્લોરિન સમૂહ માઇનસ આયનને કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે સંસ્પંદનને કારણે મુક્ત કરે માઇનસ આયનને કારણે ક્લોરિન સમૂહ ઇલેક્ટ્રોન વિસ્થાપન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બોકેટાયનને અસ્થાયી બનાવે સંસ્પંદનને કારણે હેલોજન કાર્બોકેટાયનને સ્થાયી બનાવે તેથી ઓર્થો અને પેરા સ્થાનમાં અસર વધુ પ્રબળ બને હું માનું સમજાયું સંસ્પંદન સંસ્પંદન કરતા માઇનસ આય અસર વધુ પ્રબળ તેથી વલયમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષે વલયમાં ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય તેથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે અક્રિયકરણ ઉત્પન્ન થાય સંસ્પંદન માઇનસ આય અસરથી વિરુદ્ધ કાર્ય કરે છે તેથી ઓર્થો અને પેરા સ્થાનમાં ઋણ વીજભાર વધે તેથી ઇલેક્ટ્રોન અનુરાગીનો હુમલો સરળ બને છે આમ હેલોજનની પ્રતિક્રિયાત્મકતા પ્રબળ પ્રેરક અસર અને સ્થાન નિર્દેશન સંસ્પંદન દ્વારા નિયંત્રણ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો આ હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હેલોએરિન પર ત્રણ પ્રક્રિયા આપે એક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ત્રીજું ધાતુ સાથેની પ્રક્રિયા ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.